समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। બનાસકાંઠામાં શિયાળાના આગમન સાથે જે તસ્કર ટોળકી સક્રિય, પાલનપુરના વાસણ અને વડગામના મગરવાડામાં ચોરી, જોકે ઠંડીની સિઝનમાં તાજા શાકભાજીનું બજારમાં આગમન થયા બાદ શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થતાં ગૃહિણીઓ ખુશખુશાલ. બનાસકાંઠામાં નહેરોનું ગાબડા પૂરણ યથાવત, થરાદની ઇડાટા કેનાલમાં ગાબડું પડ્યા બાદ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. થરાદ નજીકની નર્મદા નહેરમાંથી વધુ એક ગાય મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં નારાજગી. ડીસાની ચોરૈયા ગલી દબાણોના પગલે ફરી સાંકડી બની જતા સ્થાનિક વેપારીઓ પરેશાન. ચોરૈયા ગલીમાં ફરી આક્રમણ, દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાવવા વેપારીઓની માંગ. દેવદિવાળી પ્રસંગે દિયોદરના પૂર્ણા ગામે પરંપરાગત રીતે યોજાઈ અશ્વદોડ. નેસડા ગામના 13 વર્ષના ઘોડે સવારે રજૂ કરેલા શૌર્ય પ્રદર્શને જમાવ્યું આકર્ષણ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ધીમા પગલે થઈ રહેલી શિયાળાની જમાવટ વચ્ચે તસ્કર ટોળકી સક્રિય બની ગઈ છે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ લગભગ રોજિંદી બની ગઈ છે. પાલનપુર તાલુકાના વાસણ ગામે પણ કોઈ અજાણ્યા તસ્કરો રહેણાંક મકાન આગળ પડેલું બાઇક ઉઠાવી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાસણ ગામમાં ત્રાટકેલા તસ્કરો ગામ નજીક માર્ગ પાસે આવેલ કેબિનમાંથી પણ ચોરી કરી ગયા છે. આ ચોરીના પગલે ગ્રામજનો ફફડી ઉઠ્યા છે. આ બનાવ સંદર્ભે ગામના સરપંચે પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી, જેના પગલે પોલીસે બાઇક અને કેબિન ધારકની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ વર્ષે દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલા પાલનપુર પંથકમાં ચોરીઓનો સિલસિલો ચાલુ થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બનાસકાંઠામાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે વડગામ તાલુકાના મગરવાડા ગામે માણીભદ્ર વિના મંદિર સંકુલમાં પણ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. મગરવાડા ખાતે મણિભદ્ર વિના મંદિર સંકુલમાં હાલ સ્ટાફ ક્વાર્ટર્સનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે આ સ્થળેથી કોઈ અજાણ્યા શખ્સો 8,000 રૂપિયાની કિંમતના 16 ફરમાની ચોરી કરી ગયા છે. આ મામલે વડનગરના કોન્ટ્રાક્ટર ગૌરાંગભાઈ ભાવસરે છાપી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા છાપી પોલીસે શંકાના આધારે પિરોજપુર ગામના નરેશ ઉર્ફે બાબરી મકવાણા, તેનીવાડા ગામના જગતસિંહ ઉર્ફે જગુ રાજપૂત અને લાલસિંહ રાજપૂતની ધરપકડ કરી આ ત્રણેય શખ્સોની આકરી ઉલટ તપાસ હાથ ધરી છે. આ ગામથી મગરવાડા ગામના રહીશો તેમજ અન્ય ભાવિકોએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. તારીખ 21/11/18 રાત્રે હું મારા પોતાના મકાન એટલે કે તળાવની બાજુમાં વરસરા રોડ ઉપર મારું મકાન આવેલું છે ગાયોના વાડા જોડે, ત્યાં પોતાના ઘરે ઓસરીની અંદર ચાલુ લાઇટે હું અને મારો બાબો બંને ખાટલાની અંદર ઊંઘેલા હતા. ખાટલા ઉપર 2 મોબાઈલ આશરે 14,000 તેમજ પાકીટમાંથી 300 રૂપિયા અને બાબાના મોબાઈલના પાછળ 500 નોટ એને કોઈ રાત્રે 2-3 ની અંદર અજાણ્યા સમયે ચોરી ગયેલ છે અને અમે સૂતા હતા ત્યાં સુધી અમને કોઈ ખ્યાલ આવેલો નહીં આ બાબતની. તેમજ ઉતરતા મારા ચપ્પલ રેડ કલરના ઉપર જાડા પટ્ટાવાળા એ બી ચોરી ગયેલ છે. અમને આ સવારમાં 5:30 ઉઠ્યા ત્યારે ખબર પડી કે મોબાઈલ ચોરાઈ ગયા છે. તો આ બાબતે યોગ્ય રીતે કોઈ થતું હોય એ વ્યવસ્થા કરવા બદલ વિનંતી કરીએ છીએ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે બજારમાં તાજા શાકભાજી ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. શિયાળામાં અલગ અલગ પ્રકારના શાકભાજી મોટા પ્રમાણમાં આવતા હોવાના લીધે શાકભાજીની માંગમાં પણ વધારો જોવા મળે છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે. બીજી તરફ શિયાળાની ઋતુ પણ આરોગ્ય માટે ખૂબ જ ઉત્તમ મનાય છે, ત્યારે વર્તમાન સમયમાં આ બંનેનો સંગમ થયેલો જોવા મળે છે. અત્યારે શિયાળાને લઈને બજારમાં અલગ અલગ પ્રકારના એકદમ તાજા લીલા શાકભાજી ધૂમ પ્રમાણમાં આવી રહ્યા છે.
વિવિધ શાકભાજીની આવક અત્યારે વધુ હોવાને લીધે લીલા શાકભાજીના ભાવમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે। ડીસામાં શાકભાજીનો વેપાર કરતા જયેશભાઈએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સારી ગુણવત્તાવાળી શાકભાજી આવી રહી છે અને આવક વધુ હોવાને લીધે ભાવો પણ ખૂબ જ નીચા હોવાથી લોકો પણ લીલા શાકભાજીની ખરીદી ખૂબ જ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે। પહેલાં જ્યારે ચોમાસું બેઠું હતું એના હિસાબે વરસાદ પડ્યો હતો ને તો માણસોને બહુ જ શાકભાજી મોંઘું હતું અને ઉતારો ઓછો હતો, શાકભાજીના ભાવ ઊંચા હતા। અત્યારે શિયાળાનું મોસમ વહી ગયું છે, અત્યારે જાત જાતના તાજા તાજા સબ્જી આવે છે અને બહુ સસ્તા બી આવે છે, પહેલાં કરતો ઓછો ભાવ બી છે, લોકો બહુ ખરીદી કરે છે અને સારામાં સારા શિયાળાના મોસમના શાકભાજી ડીસાની અંદર ચાલુ થઈ ગયા છે। શિયાળાની શરૂઆત થતાં અત્યારે માર્કેટ લીલા શાકભાજીથી ઉભરાઈ રહ્યું છે અને વર્તમાન સમયમાં આવતા એકદમ તરોતાજા ઊંચી ગુણવત્તાવાળા શાકભાજીના નીચા ભાવથી ખુશખુશાલ ગૃહિણીઓ પણ ધૂમ પ્રમાણમાં શાકભાજીની ખરીદી કરી રહી છે। અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે એટલે માર્કેટમાં લીલા શાકભાજી ફ્રેશ અને તાજા મળી રહ્યા છે, એટલે અમે અહીંયા લીલા શાકભાજીની અહીંયા શિયાળામાં બહુ ફ્રેશ હોય છે એટલા માટે એને અમે ખરીદી કરી રહ્યા છીએ। આરોગ્ય માટે જાગૃત રહેતા લોકો પણ અત્યારે શિયાળાની ઠંડીનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે। તો બીજી તરફ લીલા શાકભાજીની આવકમાં વધારો થતાં ભાવમાં થયેલો ઘટાડો આરોગ્ય માટે જાગૃત લોકો માટે સોને પે સુહાગા જેવી પરિસ્થિતિ સર્જી રહ્યો છે। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। બનાસકાંઠામાં નહેરોનું ગાબડા પૂરણ યથાવત, થરાદની ઇડાટા કેનાલમાં ગાબડું પડ્યા બાદ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ, થરાદ નજીકની નર્મદા નહેરમાંથી વધુ એક ગાય મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં નારાજગી, ડીસાની ચોરૈયા ગલી દબાણોના પગલે ફરી સાંકડી બની જતા સ્થાનિક વેપારીઓ પરેશાન, ચોરૈયા ગલીમાં ફરી આક્રમણ, દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાવવા વેપારીઓની માંગ, દેવદિવાળી પ્રસંગે દિયોદરના પૂર્ણા ગામે પરંપરાગત રીતે યોજાઈ અશ્વદોડ, નેસડા ગામના 13 વર્ષના ઘોડે સવારે રજૂ કરેલા શૌર્ય પ્રદર્શને જમાવ્યું આકર્ષણ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। હંમેશા બ્યુટી રહેને કે લિયે હમારે પાસે બ્યુટી ઝોન।
ब्यूटी जोन, जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा। ब्यूटी जोन, रखे आपको ही 10 फिट। दोड़ो दोड़ो खेतर में रोज ने टोळो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे। हवे मुंजाशो नहीं छेने कांटाळी तारनी वाड़। खेती पाक ने रोज अने भूंड थी बचावा माटे आशापुरा वाड़ना थांबला। सौ प्रथम वार आधुनिक टेक्नोलॉजी नो उपयोग फाइबर कॉन्क्रीट अने प्रेशर मशीन थी बनेल पिरामिड अने सादा सीमेंट ना थांबला। गुजरात सरकार नी सबसिडी मान्य संस्था खेडूतोने 10 वर्ष नी विशेष गेरंटी आपे छे। आशापुरा तार नी वाड़, चिंता मुक्त खेडूत अने खेती। विशेष जानकारी माटे संपर्क करो। कृष्णा मेकअप स्टूडियो, लग्न तथा शुभ प्रसंगे बहनों माटे मेकअप तेमज हेयर ट्रीटमेंट माटेनुं स्थळ। अमारे त्या आईब्रो, फेशियल, स्ट्रेटनिंग अने स्मूथनिंग, हेयर कटिंग, हेयर स्पा, ब्राइडल मेकअप तेमज हेरस्टाइल जेवी तमाम प्रकारनी सुविधाओ मळशे। ब्राइडल मेकअप तथा तमाम शुभ प्रसंगो माटे आजे ज अमारी मुलाकात लो, आवशो ने? कृष्णा हेयर ब्यूटी एंड मेकअप स्टूडियो, स्थल ब्लॉक नंबर 12 कर्णावती नगर मेहुल सोसायटी नी सामे एरोड्रेम पासे कांड रोड डीसा। मोबाइल नंबर 9634418101। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે, એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં। વિરામબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલોમાં ગાબડા પડવાના રોજિંદા ઘટનાક્રમ વચ્ચે થરાદ તાલુકાના ઇડાટા ગામની સીમમાંથી પસાર થતી મહાદેવપુરા કેનાલમાં પણ ગાબડું પડતા આ કેનાલમાં વહેતું પાણી આજુબાજુના ખેતરોમાં વાવેલ રાયડાના પાકમાં ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઇડાટા ગામની સીમમાંથી પસાર થતી મહાદેવપુરા કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા રાયડાના પાકને વ્યાપક નુકસાન થયું હતું। આ ઘટનાથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કેનાલોમાં વારંવાર પડી રહેલા ગાબડાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી વાવેતર કરી રહ્યા છે ત્યારે કેનાલોમાં ગાબડા પડતા પાકને વ્યાપક નુકસાન થતું હોય આ અંગે જવાબદાર તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે। બનાસકાંઠાના થરાદ નજીકની મુખ્ય નર્મદા નહેરમાંથી પણ સાંજે ગાયનો તરતો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ છે। થરાદ નજીકના વાવ પુલ પાસે નહેરમાંથી ગાયનો મૃતદેહ મળ્યો હતો। એક સપ્તાહ પહેલા પણ વાવ તાલુકાના વાઢિયાવાસ નજીકથી પસાર થતી કેનાલમાં 8 ગાયોના મોત નિપજ્યા હતા, ત્યારે આજે થરાદ નજીકની નહેરના પાણીમાં વધુ એક ગાયનું મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે। થરાદ તાલુકાના ભુરિયા ગામની સેન્તોઈ ગૌશાળામાં ડીસારાજપુર પાંજરાપોલ દ્વારા પશુઓ માટે સૂકો ઘાસચારો અપાયો છે। ભુરિયા ગામમાં ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં અશ્રિત ગાયો માટે ડીસા પાંજરાપોળમાંથી સૂકો ઘાસચારો અપાયો હતો। બનાસકાંઠામાં સતત 3 વર્ષથી ઘાસચારાની અછતના કારણે ગૌશાળાઓમાં ઘાસની તંગી સર્જાઈ હોય અનેક સેવાભાવી સંસ્થાઓ જ્યાં ઘાસચારાની જરૂર જણાય ત્યાં ઘાસ પહોંચાડી રહી છે, ત્યારે ભુરિયા ગામની સેન્ધોઈ ગૌશાળામાં પણ ઘાસની અછત વર્તાતી હોય ડીસા પાંજરાપોળ દ્વારા સૂકા ઘાસની ગાડી મોકલાઈ હતી। આ સખાવત બદલ સેન્ધોઈ ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટી
સીજી પટેલે ટ્રસ્ટ વતી નિશા પાંજરાપોળ અને ભરતભાઈ કોઠારી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. શહેરમાં આવેલી ચોરૈયા બજારની ગલીના સદીઓ જૂની છે અને શહેરના સૌથી પ્રાચીન વિસ્તારોમાંની એક માનવામાં આવે છે. સદીઓ પહેલા આ ગલી વિશાળ હતી અને અહીંથી અતિ ભારે વાહનો પણ આસાનીથી પસાર થઈ શકતા હતા. પરંતુ જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ આ ગલીની તસવીર પણ બદલવા માંડી હતી. શહેરની સૌથી પ્રાચીન એવી ચોરૈયા બજારની આ ગલી સમય જતાં સાંકડી થવા માંડી હતી. એક સમય આ ગલીમાંથી હાથ લારી પણ પસાર થઈ શકે તેમ ન હતી. ત્યારે વિકાસને વરેલી ડીસાની નગરપાલિકાએ શહેરની સૌથી પ્રાચીન એવી આ ગલીના વિકાસ માટે આગળ આવી ફરી આ ગલીમાંથી આચરવામાં આવેલા દબાણો દૂર કરાવી આખી ગલીમાં પેવર બ્લોક લગાવ્યા હતા. પાલિકા દ્વારા કરવામાં આવેલી આ કારીગરીથી આ ગલી એકદમ પહોળી અને સુંદર બની ગઈ હતી. પરંતુ માત્ર 3-1 માસમાં આ ગલીના વેપારીઓને પાલિકાનો આ વિકાસ પસંદ ન પડ્યો હોય તેમ આ ગલીમાં દબાણો આચરી દેવાયા છે અને આ પ્રાચીન ચોરૈયા બજારની ગલી ફરી સાંકડી બની ગઈ છે. અત્યારે આ ગલી પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. આ ગલીના કેટલાક વેપારીઓ દ્વારા આચરવામાં આવેલા દબાણને પગલે અન્ય વેપારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે અને આ ગલીમાંથી દબાણ દૂર કરવાની માંગણી કરી રહ્યા છે. હું આજરોજ ચોરૈયા બજારમાંથી મારી પોતાની કાપડની દુકાન હોવાથી આજરોજ અહીંયા આગળ 3 મહિના આગળ અહીંયા દબાણ સ્વૈચ્છિક હટાવીને અહીંયા બ્લોકનું સારી એવી પ્રક્રિયા કરેલ અને બહુ સુંદર સારા રસ્તા બનાવી આપેલ. ત્યારબાદ અને અહીંયાના જે વેપારીઓ છે એ લોકોને બસ પોતાનું જ દેખવાનું હોય છે. રાહદારીનું, કોઈ લારીવાળાનું, કોઈ રિક્ષાવાળાનું દેખવાનું નથી. એટલે એ લોકો જે અહીંયા જે નર્તરૂપ દબાણ જે કર્યા છે એ સ્વેચ્છાથી હટાવી લે અને રાહદારીઓને આવવા જવામાં સફળ થાય અને બહુ સારું લાગે, ગળી સુંદર લાગે. નગરપાલિકાવાળા સારા બ્લોક એવા નાખીને આપ્યા છે, તે રીતે કોઈને અડચણ ન થાય એ માટે હું વિનંતી કરું છું. આજ રોજ નગરપાલિકાએ અહીં દબાણો સ્વેચ્છાએ હટાવ્યા હતા. ભાઈ બ્લોક નવા નાખવા માટે ઘડી પહેલાં સારી લાગતી હતી, બ્લોક નાખ્યા પછી. પણ હવે દરેક પોતાના સ્વાર્થ રીતે પોતાની રીતે દબાણ કરી રહ્યા છે અને એ અને આવા જવાવાળાને તકલીફ પડે છે, બાઇકોને, રિક્ષાવાળાઓને. એટલે લોકો વેપારી સમજીને પોતપોતાની રીતે માપનું ભાઈ દબાણ રાખે. ચોરૈયા બજારની આ ગલીના વેપારીઓ દબાણો હટાવવા માટેની રજૂઆત કરતા હોય ત્યારે પાલિકા પણ સક્રિય બની આ વિસ્તારમાં આક્રમક કાર્યવાહી કરી આ સાંકડી ગલીને કાયમી માટે પહોળી કરાવે તે ઈચ્છનીય છે. ડીસા નગરપાલિકા શહેરના વિકાસ માટે ગમે તેટલા પ્રયાસો કરતી હોય પરંતુ શહેરની જનતા જાણે વિકાસ ના ઝંખતી હોય તેવું અત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે. વાત છે ડીસા શહેરમાં આવેલી સૌથી પ્રાચીન એવી ચોરૈયા બજારની ગલીની. 3 માસ પહેલાં ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાંથી પસાર થતી આ ગીત ગલીને ખુલ્લી કરાવી હતી અને પહોળી કરાવી અહીં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનાને હજી તો 3-1 માસ જેટલો સમય થયો છે અને અત્યારથી જ આ વિસ્તારની અંદર ફરીથી દબાણો આચરાઈ ગયા છે અને આ ગલી એકવાર ફરીથી સાંકડી બની ગઈ છે. ત્યારે જનહિત માટે પણ આ વિસ્તારના વેપારીઓ પોતાના દુકાનો આગળ કરવામાં આવેલા દબાણો દૂર કરી અને આ ગલીને પહોળી કરાવે તો અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ દુકાનદારોનો પણ રાહત થઈ શકે તેમ છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. દર્શક મિત્રો, સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દેવદિવાળી પ્રસંગે દિયોદરના પૂર્ણા ગામે પરંપરાગત રીતે યોજાઈ અશ્વદોડ. નેસડા ગામના 13 વર્ષના ઘોડે સવારે રજૂ કરેલા શૌર્ય પ્રદર્શને જમાવ્યું આકર્ષણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સિલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ,
એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લસ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, કેવીકેની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263-6681 અને 99048-11108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. નાઉ વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અવર ન્યૂ ફીચર ફૂડ હોમ ડિલિવરી ઓન શોપ સેફ. When you're hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના વાવ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે આવેલ પીપાજી મહારાજના મંદિરે ગત શુક્રવારે દેવદિવાળી નિમિત્તે અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્તિકી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઢીમા ખાતે આવેલા પીપાજી મહારાજના મંદિરે દેવદિવાળી પ્રસંગે શુક્રવારે અન્નકૂટ ધરાવી ભાવિકોને પ્રસાદનું વિતરણ કરાયું હતું. પીપાજી મહારાજના મંદિરે કાર્તિકી પૂનમના દિવસે દરજી સમાજ દ્વારા વહેલી સવારે આરતી કરી અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો હતો. આ પ્રસંગે દરજી સમાજના વડીલો, બાળકો તેમજ મહિલાઓએ પણ બહોળી સંખ્યામાં પીપાજી મહારાજના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દરજી કરશનભાઈ વરજાંગભાઈ દ્વારા ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું. બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલ વર્ષો જૂના હિંગળાજ માતાજીના મંદિરે ગત શુક્રવારે દેવદિવાળીનો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. આ મેળામાં દર્શન માટે મેળાર્થી ભાવિકોના ઘોડાપૂર ઉમટ્યા હતા. દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલ હિંગળાજ માતાજીનું મંદિર વર્ષો જૂનું છે. કહેવાય છે કે વર્ષો અગાઉ રેલવેના ખોદકામ દરમિયાન અહીંથી હિંગળાજ માતાની મૂર્તિ મળી હતી. આ મૂર્તિ જમીનમાંથી નીકળી હોય આ જગ્યા ઉપર શ્રદ્ધાનો સાગર છલકાયો હતો અને અનેક લોકો દ્વારા અહીં માનતા અને બાધા રાખવામાં આવતી હતી. દરેક લોકોની બાધા અર્ચના પૂરી થતાં હિંગળાજ માતાજીને ભાવિકો શ્રદ્ધાપૂર્વક પૂજવા લાગ્યા હતા. ધનકવાડા ગામે બિરાજમાન હિંગળાજ માતા પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ મનાય છે. પાકિસ્તાનમાં હિંગળાજ માતાનો જેટલો મહિમા છે એટલો જ મહિમા ધનકવાડાના આ મંદિરનો પણ છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક દૂર દૂરથી દર્શન અને બાધા માટે આવે છે. જે ભાવિકો મનથી બાધા રાખે તેમની મનોકામના પણ પૂરી થાય છે. આ મંદિરે દર પૂનમના દિવસે મેળા જેવો માહોલ જામે છે અને આજુબાજુમાંથી ભક્તો દર્શન માટે આવે છે. આ મંદિરે શુક્રવારે યોજાયેલા મેળામાં પણ લાખો ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ધનકવાડા ગામના યુવાનોએ પણ ખડે પગે રહી ભાવિકોને કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખ્યું હતું. આ મેળા વખતે ધનકવાડા ગામના અને આજુબાજુ વસતા મુસ્લિમ બિરાદરો પણ આ મંદિરે આવી હિંગળાજ માતાજીની પૂજા કરાઈ હતી.
ગત શુક્રવારે કાર્તિકી પૂનમ એટલે કે દેવ દિવાળી પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થળોએ લોકમેળા યોજાયા હતા, તો ક્યાંક અશ્વદોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. બનાસકાંઠાના દિયોદર તાલુકાના ફોરણા ખાતે પણ શુક્રવારે અશ્વદોડનો કાર્યક્રમ યોજાયો હતો. ફોરણા ગામે દેવદિવાળી નિમિત્તે રાજપૂત યુવા ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે અશ્વદોડનું આયોજન કરાયું હતું. આ અશ્વદોડમાં ફોરણા ઉપરાંત નેસડા, મુરેઠા જેવા ગામના યુવા ઘોડેસવારોએ ભાગ લઈ તેમનું કૌશલ્ય બતાવ્યું હતું. રાજપૂત યુવા ગ્રુપના સભ્યો દ્વારા આયોજિત આ અશ્વદોડને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ફોરણા ગામમાં જાગીર વખતથી અશ્વદોડનું આયોજન થતું આવે છે. સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે અગાઉ જાગીર વખતે ફોરણા જાગીરના 7 ગામની પ્રજાની હાજરીમાં બેસતા વર્ષના દિવસે વડીલો દ્વારા અશ્વદોડ યોજાયા બાદ જાગીરની કચેરીમાં 7 ગામોના લોકોનું સ્નેહ મિલન યોજાયું હતું. આ પરંપરા મુજબ આજે પણ રાજપૂત યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે દેવ દિવાળીના દિવસે અશ્વદોડ યોજાય છે. અંદાજે 15 વર્ષ પહેલા ફોરણા ગામમાં ગુજરાત અશ્વ વિકાસ બોર્ડ દ્વારા પણ મિની અશ્વદોડનું આયોજન કરાયું હતું અને આ અશ્વદોડ વખતે મુખ્ય મહેમાન તરીકે જસદણ દરબાર સત્યજીતસિંહ ખાચર ખાસ હાજર રહ્યા હતા. તે વખતથી આજ સુધી દર વર્ષે દેવ દિવાળીના દિવસે અશ્વદોડનું આયોજન કરાય છે. આ વર્ષે યોજાયેલી અશ્વદોડમાં માત્ર 13 વર્ષનો બાળ અશ્વાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ડીસા તાલુકાના નેસડા ગામના માત્ર 13 વર્ષની ઉંમરના બાળકે પોતાના પિતા સાથે અશ્વદોડમાં ભાગ લઈ શૌર્ય પ્રદર્શન કર્યું હતું. આ બાળકના પિતાએ પોતાના બાળકને ભવિષ્યમાં રેસ રનર બનાવવાની મહેચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રથમ વર્ષથી જ હું મારા બાળકને ટ્રેનિંગ આપું છું. પ્રથમ વર્ષે પણ આટલી ખુમારીથી અશ્વદોડાવી શકતા આ બાળકનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે તેવું મંતવ્ય ઉપસ્થિત લોકોએ પણ વ્યક્ત કર્યું હતું. કેટલા સમયથી આપ ટ્રેનિંગ આપો છો અને કેટલા સમયથી એને આ રસ છે? ઊંથી ટ્રેનિંગ આલો છું, રસ તો 2 વર્ષથી છે પણ ઊંથી ટ્રેનિંગ આલો છું, આટમું ભણે છે. અચ્છા, હવે પછી શું બનાવવા માંગો છો એને તમે? હવે હવારે ખબર થાય સ્વર બનાવવો છે, ઘોડેસ્વર બનાવવો છે. ઓકે, રેસલિંગ માં મૂકવાનું સપનું છે આપનું? ઓએ. અચ્છા, એટલે કયું ગામ તમારું? નીરા. કેટલા વર્ષની ઉંમર છે? 13. 13 વર્ષ. કેટલા વર્ષથી આ ઘોડી ચલાવો છો તમે? ઊંચી. આ વખતે તમને ટ્રેનિંગ કોને આપી ચલાવવાની? મારા પપ્પા. તમારા પપ્પાએ? કયા ધોરણમાં ભણો છો? 8માં. 8મું ધોરણ. કયું ગામ? નવા નેસડા. શું નામ છે તમારા પપ્પાનું? દશરથજી. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં ભાવમાં ફરી કડાકો નોંધાયો છે. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 31,550 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 350 રૂપિયા ઘટીને 36,950 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 350 રૂપિયા ઘટીને 36,750 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,081 થી 1,090 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 721 થી 738, ઘઉંના 370 થી 407, બાજરીના 320 થી 363, મગફળીના 670 થી 870, અડદના 900 થી 1,102, મગના 1,000 થી 1,061, ગવારના 845 થી 866, તલના 2,400 થી 2,501, જુવારના 860 થી 841, તેમજ કપાસના ભાવ 1,076 થી 1,085 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 433 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 74, ઘઉંની 70, બાજરીની 571, મગફળીની 14,993, અડદની 73, મગની 13, ગવારની 111, તલની 17, જુવારની 41 બોરી, તેમજ કપાસની 345 મણની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર.
બનાસકાંઠામાં શિયાળાના આગમન સાથે જ તસ્કર ટોળકી સક્રિય. પાલનપુરના વાસણ અને વડગામના મગરવાડામાં ચોરી. જોકે ઠંડીની સિઝનમાં તાજા શાકભાજીનું બજારમાં આગમન થયા બાદ શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થતા ગૃહિણીઓ ખુશખુશાલ. બનાસકાંઠામાં નહેરોનું ગાબડા પૂરણ યથાવત. થરાદની ઇડાટા કેનાલમાં ગાબડું પડ્યા બાદ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. થરાદ નજીકની નર્મદા નહેરમાંથી વધુ એક ગાય મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં નારાજગી. ડીસાની ચોરૈયા ગલી દબાણોના પગલે ફરી સાંકડી બની જતા સ્થાનિક વેપારીઓ પરેશાન. ચોરૈયા ગલીમાં ફરી આક્રમણ, દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાવવા વેપારીઓની માંગ. દેવદિવાળી પ્રસંગે દિયોદરના પૂર્ણા ગામે પરંપરાગત રીતે યોજાઈ અશ્વદોડ. નેસડા ગામના 13 વર્ષના ઘોડે સવારે રજૂ કરેલા શૌર્ય પ્રદર્શને જમાવ્યું આકર્ષણ. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.